સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિનામૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવશે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલમાંથી ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલને પરીક્ષા માટે અગત્યના પ્રશ્ન લઈને આવ્યા છીએ. આપણે આ વિડીયોમાં કુલ 20 પ્રશ્નો શીખીશું, તો સમય બગાડ્યા વગર જોઈએ આપણે એ પ્રશ્ન. પહેલો, કઈ દવા મેલેરિયામાં વપરાય છે? જે મેલેરિયા નામનો રોગ થાય આપણે મચ્છરથી, ત્યારે કઈ દવા આપવામાં આવે છે દર્દીને? તો ઇનાસિન. પ્રશ્ન બીજો, સૌરાષ્ટ્રની શાન તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ, રાજકોટ. પ્રશ્ન ત્રીજો, 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? ભારતમાં જ્યારે 2011 વસ્તી ગણતરી થઈ, તો ભારતના કુલ રાજ્યમાંથી સૌથી ઓછું સાક્ષરતા, એટલે જે ભણેલ ન હોય, નિરક્ષર હોય એવી સ્ત્રી ધરાવતું રાજ્ય છે રાજસ્થાન. પ્રશ્ન ચોથો, તોતાએ હિંદ તરીકે કોને ઓળખવામાં આવે છે? તોતાએ હિંદ તરીકે અમીર ખુસરોને ઓળખવામાં આવે છે. પ્રશ્ન પાંચ, એક રાષ્ટ્ર એક નેતાનો નારો કોણે આપ્યો હતો? તો એ છે હિટલર. એક રાષ્ટ્ર એક નેતા એ હિટલરે આપ્યો હતો, કારણ કે સામ્યવાદી પક્ષનો માણતો, જે પોતાનું જ ચલાવે, કોઈનું માને નહીં. પ્રશ્ન છઠ્ઠો, ભારતીય પત્રકારિતાના અગ્રદૂત કોને કહેવામાં આવે છે? તો રાજા રામમોહન રાયને. આ સોરી બોટ, આ થોડુંક કટ થઈ ગયું છે, પણ આ જવાબ છે રાજા રામમોહન રાય. એ ભારતીય પત્રકારિતા, જે આપણે જર્નાલિસ્ટ કહીએ, એમાં અગ્રદૂત, અગ્રેસર હતા ત્યાં એ વખતમાં. પ્રશ્ન સાતમો, મુસ્લિમ લીગ દ્વારા કોંગ્રેસના મંત્રીમંડળના ત્યાગપત્રક પર મુક્તિ દિવસ ક્યારે મનાવાયો છે? જવાબ, એ તારીખ છે 22 ડિસેમ્બર 1939. પ્રશ્ન આઠ, અકબરે ક્યારે જજિયા વેરો સમાપ્ત કર્યો? અકબરે 1564માં જજિયા વેરો સમાપ્ત કર્યો. પ્રશ્ન નવ, ગુલામ વંશ સ્થાપક કોણ હતા? તો જવાબ છે કુતુબુદ્દીન ઐબક, એ ગુલામ વંશના સ્થાપક છે. પ્રશ્ન દસ, ટોબેકો રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલ છે? તો ટોબેકો એટલે તમાકુ, રિસર્ચ સેન્ટર છે ધર્મજ પાસે, ધર્મજમાં આવેલું છે. પ્રશ્ન અગિયાર, સોશિયાલિસ્ટ નામક સાપ્તાહિક કયા ક્રાંતિકારીએ શરૂ કરેલું? તો ક્રાંતિકારી નામ છે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન બાર, છડી ઉત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે? છડી ઉત્સવે ભરૂચ જિલ્લામાં ઉજવાય છે. પ્રશ્ન તેર, ભારતની રાષ્ટ્રીય જળનીતિ ક્યારે અપનાવવામાં આવી? તો ભારતીય રાષ્ટ્રીય જળનીતિ એ 1987માં અપનાવવામાં આવી. પ્રશ્ન ચૌદ, અનુપમ શું છે? અનુપમ આ નામ કોનું છે? તો અનુપમ એક
સુપર કોમ્પ્યુટર છે, જેની સ્પીડ બહુ હાઈએસ્ટ હોય છે, એ બધા સુપર કોમ્પ્યુટર હોય, જેની સંગ્રહ ક્ષમતા પણ વધારે હોય છે. પ્રશ્ન 15. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ કોની સ્મૃતિમાં રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે? તો જવાબ છે ડીકી બર્ડ, એની સ્મૃતિમાં, એની યાદમાં 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. પ્રશ્ન 16. ભારતના કયા ઉપરાષ્ટ્રપતિએ 2 પૂર્ણ સમયગાળા માટે પદ સંભાળ્યું? જવાબ છે ડૉક્ટર એસ રાધાકૃષ્ણન. પ્રશ્ન 17. મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મજૂર દિવસ 1 મેના રોજ મનાવવામાં આવે છે. પ્રશ્ન 18. તાસ્માનિયા કયા દેશનો એક ભાગ છે? તાસ્માનિયા એ ઓસ્ટ્રેલિયા દેશનો એક ભાગ છે. પ્રશ્ન 19. વીરભૂમિ કોની સમાધિ સ્થળ છે? વીરભૂમિ એ ત્યાં છે રાજીવ ગાંધીની સમાધિ સ્થળ, જેનું નામ છે વીરભૂમિ. પ્રશ્ન 20. 2019ના ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થવાનું છે, કયા દેશમાં થવાનું છે? તો જવાબ છે 2019ના ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન એ ઇંગ્લેન્ડ દેશમાં થવાનું છે. તો આ હતા આપણે પોલીસ કોન્સ્ટેબલને લગતા અગત્યના 20 પ્રશ્નો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, અને જો તમે નવા વ્યૂઅર હોય તો ચેનલમાં નીચે આપેલ લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવજો અને બેલ આઇકન દબાવી દો, જેથી શું થશે કે નવા વિડીયો જે આપણે અપલોડ કરશું એવા તમને ખ્યાલ પડી જશે. તે વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ.